નીટ 2019ના 5 વિડીયો તમે જોઈ લીધા હશે. છઠ્ઠો વિડીયો રાજાણી સાહેબ આ લાસ્ટ વિડીયો છે. 35મો પ્રશ્ન પહોંચ્યાતા, 34 સુધી તમે જોઈ લીધા છે. સ્તંભ 1માં જેનોન સંયોજનોને સ્તંભ 2માં તેના બંધારણો સાથે જોડો. લ્યો XCF4 તો એ સામે આવશે સમતલીય સમચોરસ, એ સામે આવશે 2. XCF6 વિકૃત અષ્ટફલકીય તો બી સામે આવશે 3. XCOF4 સમચોરસ પિરામિડલ તો સી સામે આવશે 4. અને ડી સામે મિત્રો XCO3 તો પિરામિડલ એક જ વૈધું તો એ જ આવે ને ભાઈ. આવો જવાબ હતો, મજા આવતી હશે. નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું? SiCl4નું સરળતા જળ વિભાજન થાય જ. ઝેનોન ટેટ્રાહેલાઇટ છે એ ઝેનોન ડાયહેલાઇટ કરતાં વધારે સ્થાયી જ હોય. SnF4ની પ્રકૃતિ આયોનિક, ઉપરથી નીચે જવામાં આયોનિક પ્રકૃતિ જ હોય, ઉપલા એ સહસંયોજક હોય. તો PB4F4ની પ્રકૃતિ આયોનિક હોય, સહસંયોજક ન હોય. રાજાની સાહેબ આ તો ચોપડીમાં બધું વાંચ્યું છે, તમારી કાંઈ જરૂર જ નથી સોલ્યુશનની. 4D 5P 5F 6P કક્ષકોને ઊર્જાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો. 4D એટલે 6 નંબર, 5P એટલે 6 નંબર, 5F એટલે 8 નંબર, ખબર છે ને, 5 ને 3, 6P એટલે 7, આ 4 ને 2 6, 5 ને 1 6, 5 ને 3 8, 6 ને 1 7. તો સૌથી મોટો 8 વાર હોય તો 5F છે એ સૌથી મોટો, એનાથી ઓછો 7 વાળો તો 6P, એનાથી ઓછો આ 2 6 વાળા પણ 5 છે, એન બરાબર 5 છે, એમાં એન બરાબર 4, એટલે આ ને પછી આ, એટલે એક જ વિકલ્પ આવે. રાજાણી સાહેબ નીચે આપેલામાંથી કયો એક ઉભય ગુણધર્મી સમૂહનો પહેલો હોય ઉભય ગુણધર્મી લક્ષણવાળો હોય? BEOH2, એમને એમ તમારે સાહેબ યાદ રખાવી દીધું. નીચે આપેલામાંથી કોઈ એક સાંકડો ઓછો વ્યાપ વર્ણપટવાળું પ્રતિજીવીઓ છે જે શોધો. કોણ? તો કે પેનિસિલિન G. રેડી છો ને? નીચે આપેલામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે? જો ΔG ઋણ હોય ત્યારે આપ મેળે હોય, ΔS ઋણ હોય એટલે આપણે કરાવવું પડે, આપ મેળે થાય નહીં. તો આપ મેળે ન થતો એવો પ્રક્રમ જોઈએ. અચળ તાપમાને વાયુનું વિસ્તરણ આપ મેળે થાય, ઘનનું વાયુ અર્ધપાતને આપ મેળે થાય, પાણીનું બાષ્પીભવન સતત આપ મેળે, પણ 2H ગેસમાંથી H2 ગેસ બને ને આપ મેળે ન થાય, એટલે આ જવાબ આવી શકે. ધનાયન સી અને ઋણાયન એ વડે એક સંયોજન બને છે. ઋણાયનો લેટાઇસ રચના એટલે એ લેટિસ રચનામાં છે, ધનાયનો અષ્ટફલકીય છિદ્રોમાં છે, સી અષ્ટફલકીય છિદ્રોમાં છે. તો તે 75% ભાગ રોકે છે, જેટલા ઋણાયન હોય ને એટલા અષ્ટફલકીય છિદ્રો હોય, આ એક હોય તો એક જ હોય, પણ 75% ભાગમાં જ છે એટલે 3/4 હોય, એટલે હકીકતમાં સૂત્ર થાય C3F4. એવું છે કે યસ, C3F4. હાવ હેલો પ્રશ્ન. હેબર પદ્ધતિ વડે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજન વાયુના અણુઓના મોલની સંખ્યા શોધો. હેબર પદ્ધતિ હોય એટલે N2 + 3H2, એમાંથી 2N3, 2 મોલ એમોનિયા હોય તો 3 મોલ જોઈએ. તમારે કેટલા મોલનું ઉત્પાદન કરવું? 20 મોલનું. તો અહીંયા 30 મોલ H2 જોઈએ, કેટલા જોઈએ? 30 મોલ. સાવ સરળ. હવે બાકી રહ્યા છે 3 પ્રશ્નો, લઈ લેવા છે ને? હા કે ના? લઈ આગળ વધીએ છીએ 3 પ્રશ્નો માટે. મિત્રો નીટ 2019 પૂરું થઈ જાય, ઘણા વિદ્યાર્થીઓ 12મા વાળાએ રાજાણી સાહેબને ખરેખર ઉત્સાહ વધાર્યો હતો. છેલ્લો ઉત્સાહ એ વધારી દેજો કે તમે તમારા સ્કૂલના મિત્રોને 11 સાયન્સમાં હોય, 10મામાંથી 11 સાયન્સ લેવાના હોય એને એક વખત અજય રાજાણી ચેનલની માહિતી આપજો. તમે છેલ્લી વખત મને જોશો પછી તો ક્યારેય યાદ રાખશો અને મળશો તો ખરેખર મજા આવશે રાજાણી સાહેબને. લાસ્ટ 3 પ્રશ્નો છે મિત્રો. CaOH2ના સંતૃપ્ત દ્રાવણની pH 9 છે, CaOH2નો દ્રાવ્યતા ગુણાકાર શું? તો આ હમણાં જ લાસ્ટમાં મેં કરાવ્યો હતો. CaOH2 બેઝ હોય એટલે pH 9 હોય તો POH 5 હોય, POH 5 હોય એટલે OH- ની સાંદ્રતા 10⁻¹⁵ હોય,
આ તો આવડે જ છે, હમણાં જ મેં કરાવ્યો હતો મારા વિડીયોમાં જ. CO8 નો દ્રાવ્યતા ગુણાકાર શોધવાનો છે. CO8 તૂટે એટલે Ca+2 અને OH-. આ 10^-5 હોય તો એના કરતાં અડધી હોય, 1/2 10^-5. કારણ કે આ બે છે ત્યારે એક છે. આ દાખલો હમણાં જ ગણાવ્યો હતો રાજાણી સાહેબે. Ca+2 OH- નો સ્ક્વેર. Ca+2 એટલે 0.5 × 10^-5. 10^-5 ઘાતનો સ્ક્વેર એટલે 10^-10 એટલે 0.5 × 10^-15. એવો એક જ વિકલ્પ છે. એક જ વિકલ્પ છે, 0.5 × 10^-15 ઘાત. નીચે આપેલા મિશ્રણમાંથી કયા એકનું મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપિક મિશ્રણ છે? ઇથેનોલ, પાણી, એસિટોન, કાર્બન ડાયસલ્ફાઇડ, હેપ્ટેન, ઓક્ટેન કે પાણી? 68:32 રેશિયો તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, પાણી અને નાઇટ્રિક એસિડ. નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એક વિસ્મીકરણ પ્રક્રિયા? વિસ્મીકરણ એટલે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને રિડક્શન. જેમ કે જોવા જાઉં તો આ +1 માંથી +2 થાય ને +1 માંથી 0 વિકલ્પો આપ્યા છે. આ પ્રશ્ન મેં ઘણી વખત સમજાવ્યો છે કે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન થાય. જેમ કે આપણે કેનિઝારો રિએક્શનમાં આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય, રિડક્શન થાય એટલે એ વિસ્મીકરણ પ્રક્રિયા હતી. એમ અહીંયા આ મેં તમને શીખાડી, બી, સી અને ડી ચેક કરી અને મને આન્સર લખજો એટલે મને એમ થાય કે તમે બધા વિડીયો જુઓ છો. ખરેખર મજા આવી રાજાણી સાહેબ સાથે, તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરાવજો. ક્યારેક લાઈફમાં મોટા ડૉક્ટર થાઓ ત્યારે રાજાણી સાહેબને યાદ કરજો. મારી ચેનલથી ખરેખર ફાયદો થયો હોય તો કોકને કહેજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.